नमस्कार, स्वागत छे आपનું સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા। સુરતના કતાર ગામમાં એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં માતા અને પુત્રીના મોત નિપજ્યા છે, જ્યારે એક પુત્રી ગંભીર છે। ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો, મરનાર એક પુત્રી શિક્ષિકા છે, જ્યારે એક પુત્રી ડોક્ટર છે અને તેની હાલત અત્યારે ગંભીર છે। કયા કારણોસર આ માતા અને પુત્રીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો તેને લઈને હાલ કોઈ જાણકારી નથી મળી રહી। જો કે આ આપઘાતની घटना थी चकचार चौकस मची जवा पामी छे, कारण के शिक्षित बन्ने पुत्रीओ अने तेमनी साथे तेमनी माताए आपघात करी लीधो छे। माता अने पुत्रीना मौत निपजा छे, जे मरनार पुत्री हता ते शिक्षिका हता, ज्यारे अन्य एक पुत्री के जेनी हालत अत्यारे हाल गंभीर छे ते तबीब छे। संवाददाता कीर्तेश पटेल जोड़ाई गया छे वधु जानकारी साथे। कीर्तेश, शुं जानकारी मळी रही छे? बिल्कुल प्रियंका, सूरत ना कतारगाम विस्तार में आवेली सजानंद सोसायटी नी आ घटना छे, ज्यां एक परिवार में रहती माता ने बे पुत्रीओ गई काले मोड़ी रात्रे झेरी दवा पी आपघात नो प्रयास कर्यो हतो। जो के दीकरो मुंबई खाते थी वेली सवारे आवता माता अने पुत्रीओ ना हालत में जोता तात्कालिक नजीक नी खानगी हॉस्पिटल में सारवार अर्थे लई गयो हतो, ज्यां तबीबे माता अने नानी दीकरी ने मृत जाहिर करी हती, ज्यारे मोटी दीकरी जे तबीब छे तेनी हालत गंभीर छे। जो के आ परिवार आ पगलू केम भर्यु छे तेने लईने कही शकाय के घणा सवालो उभा थई रह्या छे। पण जे प्रकारे रक्षाबंधन ने दिवसे बे दीकरीओ साथे માતાએ આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પ્રિયંકા। જે બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે કીર્તેશ, અને આ તમામ જાણકારી માટે। વાપીમાં એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરેલા એક બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। આ બાઇક ચોરીની સમગ્ર ઘટનાના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના। ચોર બાઇક પોતાનું જ હોય તેવી રીતે બાઇકને ચાલુ કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજને આધારે બાઇક ચોર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે। जूनागढ़ गिरनार डूंगर दक्षिण रेन्ज में चंदन ना झाड़ कापी चंदन नी चोरी सामे आवी छे। डूंगर नी बहार निकलता त्रण परप्रांतीय आरोपी झड़पाई गया छे। आरोपी 2 लाख ना मुद्दा माल साथे वन विभाग ना हाथे चढ़ी गया छे। 18 किलो चंदन ना लाकड़ा साथे 2 लाख नो मुद्दा माल पण जप्त करवामां आव्यो छे। कोर्टे आरोपी ना 2 दिवस ना रिमांड मंजूर कर्या छे। पोलीसे आ मामले तपास हाथ धरी छे। મહેસાણા જિલ્લાની વિસનગર એપીએમસી ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વર્ષોથી ભાજપનું વર્ચસ્વ ધરાવતી વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે આગામી 9 નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરાશે અને 22 નવેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની 4 બેઠકો અને સહકારી મંડળીની 2 બેઠક સહિત કુલ 16 બેઠકો પર ચૂંટણીનું આયોજન કરાયું છે। ચૂંટણીની તારીખ છે 22/11/2021 અને મતગણતરી તારીખ છે 23/11/2021। બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાય તે પહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે। યાર્ડના વર્તમાન ચેરમેન ફતાભાઈ પર તેમના જ સમર્થક 6 ડિરેક્ટરોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને 30 મુદ્દાના ભ્રષ્ટાચારની લેખિત ફરિયાદ ગુજરાત તકેદારી આયોગમાં કરી છે। જો કે વર્તમાન ચેરમેને તેમના પર થયેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે અને છેલ્લા 5 વર્ષમાં ખેડૂતો અને પ્રજા માટે સુંદર વહીવટ કર્યો હોવાની વાત કરી હતી। ઉલ્લેખનીય છે કે પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી 18 સપ્ટેમ્બરે યોજાવાની છે। અમે 2 વર્ષ પછી એમને અમારા ઉપર અવિશ્વાસ જેવી કરી અને એમને પણ ખોટા ખર્ચાઓ કર્યા અને ખોટી રીતે અમારો વિશ્વાસમાં લીધા વગર એમને મનસ્વી રીતે વહીવટ કરવાનું ચાલુ કર્યું, એટલે અમને એમના પરથી વિશ્વાસ ઉઠ્યા પછી અમે ઘણી બધી રજૂઆતો કરી, એમને ઘણી બધી સમજાવવાની વાતો કરી, પણ સતો એમને પોતાની મનમાની કરી
એમને સત્તા ઉપર આપવા માટે ખોટી રીતે અમારા ઉપર આક્ષેપ કરે, અને જો આક્ષેપો સાચા હોય તો સાબિત કરી અમને બતાવીને અમે અમારું જાહેર જીવન છોડી લેવા માટે તૈયાર છે. જો અમારા પર એક પણ એમ કે તપાસ કરાવો, ગમે તપાસ કરાવો કોણ ના પડે, તો પોલીસ પણ ફરિયાદ ઉપર કરી શકો છો અમારા ઉપર. પણ ખોટા આક્ષેપો કરી અને જે બદનામ કરવાનું જે આ ઈરાદાઓ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વન અધિકારીની દાદાગીરી સામે સાંસદ ખફા થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલનને લઈને નારાજગી વ્યક્ત કરી છે તેમણે, અને પેટ્રોલિયમ મંત્રાલયને પત્ર લખ્યો છે. સ્થાનિક આદિવાસીને પેટ્રોલ પંપનું સંચાલન મળે તેવી માંગ તેમણે પત્રમાં કરી છે. સંચાલન માટે લોબિંગ થતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. તો આ પંપ ચલાવવા માટે સ્થાનિક આદિવાસીને આપવો જોઈએ એ માટે ભારત સરકારના પેટ્રોલ મંત્રીને પત્ર લખ્યો છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી એમના માણસને મળે એના માટે લોબિંગ કરી રહ્યા છે. જો એમને ફોરેસ્ટના કોઈ પણ વ્યક્તિને એમના મને ખબર છે મળશે તો ખુલ્લો એનો વિરોધ કરીશ મેં. આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 41.4% વરસાદ નોંધાયો છે અને આજે સવારથી અત્યાર સુધીમાં 30 વધુ તાલુકાઓમાં મેઘમહેર વરસી છે. ભરૂચમાં 60 વર્ષીય વૃદ્ધને મગર નદીમાં ખેંચી ગયો. ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે આ ઘટના બની છે. ગંભીર ઇજાના પગલે વૃદ્ધનું મોત થયું છે. ઢોર ચરાવવા ગયા હતા વૃદ્ધ, તે દરમિયાન આ ઘટના બની. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો છે. અમદાવાદના ગજાનંદ પૌઆ હાઉસમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. પૌઆમાંથી ઈયળ નીકળી હતી. ઈયળ નીકળતો વિડીયો વાયરલ થયો હતો. એએમસીની ટીમે દરોડા પાડ્યા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગજાનંદ પૌઆ હાઉસ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી. આરોગ્ય વિભાગે પૌઆના સેમ્પલ લીધા. ગજાનંદ પૌઆને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પૌઆ હાઉસના પૌઆમાંથી ઈયળ નીકળી છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉભા કરી રહ્યું છે. શા માટે લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવે છે? એએમસીનો આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે? એએમસીના ચેકિંગના નામે શું માત્ર દેખાડો કરવામાં આવે છે? પોલીસના જાહેરનામાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કર્ફ્યુ હોવા છતાં સવારે 5 વાગે દુકાનો કઈ રીતે ખુલી જાય છે? શું પોલીસની રહેમ નજર હેઠળ આ ધંધાઓ ચાલી રહ્યા છે? ભારતીય વાયુસેનાનું વધુ એક વિમાન કાબુલથી ભારત પરત ફર્યું છે. 108 ભારતીયો સહિત 168 લોકો ભારત પરત આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી હતી. આ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 87 ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા, જેમાં 2 નેપાળીઓનો પણ સમાવેશ થાય છે. વતન પરત ફરવાની ખુશીમાં ભારતીયોએ ફ્લાઇટમાં ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તમામ લોકોને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેથી કતાર અને કતારથી રાજધાની દોહા મોકલવામાં આવ્યા હતા. अच्छे टाइम में हमारी मदद की है. बहुत गंदे हालात हैं वहाँ, तालिबान थे, बहुत हालात सही नहीं थे. एयरपोर्ट बार बार बहुत बार बार आना पड़ रहा था. बहुत फायरें वगैरह थी. बहुत ज़ालिम वहशी दरिंदे लोग हैं, तो बहुत मुश्किलों से बस यहाँ पहुँचे. एयरपोर्ट पे भी वहाँ पे कोई दिक्कत हुई थी? एयरपोर्ट में भी यहाँ तालिबान वगैरह बहुत मना कर रहे थे, मत जाओ, किधर जा रहे हो. फिर बहुत मुश्किलों से तब जाके हम छूटे. बस मोदी सरकार का हम बहुत धन्यवाद दिल से करते हैं. सब अफगानिस्तान पब्लिक का है उधर, मगर हम सिख और हिंदू को ज़्यादा, क्योंकि तालिबान किसी को नहीं जानते. और वो ठीक है, और लोग बोल रहे हैं जो हम किसी से काम नहीं है, अपना काम करें, मगर फिर भी दहशत चली हुई है, परेशानी है. गवर्नमेंट नहीं है, कुछ नहीं है, हालात ख़राब है. हर एक MP, सेनेटर वगैरह, वजीर, मुइन सबके घरों में जाते हैं, तलाशी करते हैं, उनके गन्स ले जाते हैं, उनकी गाड़ियाँ ले जाते हैं, उनको परेशान करते हैं. रोज़ 2-2, 4-4 बार आते हैं. सब लोग परेशान हैं, आम लोग तो बिल्कुल ज़्यादा परेशान हैं. कोई भी खुश नहीं. आप शायद देखोगे काबुल एयरपोर्ट में हर गेट पे
5000 बंदा 4000 बंदा खड़ा है। हम इंडियन लोग के बोल दिया कि हमारे साथ मदद कर लो, क्योंकि हम नहीं जा सकते, क्योंकि मैं आप लोग के साथ था गाड़ी में और हम हमारा फोटो सब लिया था। मैं क्यों किस तरह दोबारा अपनी घर चलूँगा, मेरा घर को जला दिया। आगे बढ़िए, बात करिए रक्षाबंधन की। મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે પર્યટકો ઉમટ્યા। રવિવાર અને રક્ષાબંધનને લઈને પર્યટકોની ભીડ જોવા મળી। સૂર્ય મંદિર કોરોના લોકડાઉન બાદ ખોલવામાં આવ્યું છે, જેના કારણે પર્યટકોની મુલાકાતમાં વધારો નોંધાયો છે। પરિવાર સાથે રજા અને તહેવારની મોજ માણવા માટે લોકો સૂર્ય મંદિર ઉમટી પડ્યા છે। મોઢેરા સૂર્ય મંદિરની કળા જોઈને પર્યટકો મંત્રમુગ્ધ બન્યા છે। तो बोटाद जिलाना सुप्रसिद्ध साळंगपुर कष्टभंजन देव हनुमानजी मंदिर में रक्षाबंधन पावन पर्व हनुमानजी दादा ने केड़ाना पान अने राखड़ी नो भव्य शणगार करायो। शणगारना दर्शन करीने सौ भक्तोए धन्यता अनुभवी। उल्लेखनीय छे के चालू श्रावण मासे पण हनुमानजी महाराज ने दर शनिवारना दिवसे अन्नकूट धरावामां आवी रह्यो छे। आजे दादाना शणगारनी अंदर जे राखड़ी धरावामां आवी छे ई पण ભક્તોએ મોકલેલી છે, અને બાકીની જે રાખડીઓ છે દાદાના ચરણની અંદર અર્પણ કરી છે। સરસ મજાનું નાળિયેરી પૂનમ છે, એટલા માટે શણગાર પણ દાદાને સરસ મજાનો કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેરથી ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન શ્રી હરિને અવનવી રીતે તૈયાર થયેલા હિંડોળામાં ઝૂલતા જોઈ ભક્તો પણ ઘણા ખુશ થયા। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મંદિરમાં સુંદર કલાત્મક હિંડોળા ચાલી રહ્યા છે, જેનો લાભ હરિભક્તો લઈ રહ્યા છે। ભગવાન સરસ મજાના હિંડોળે ઝૂલી રહ્યા છે અને હરિભક્તો આ દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે। શ્રાવણ મહિનો એટલે ભક્તિ જપ તપનો મહિનો, જેનો લાભ અહીંયા હરિભક્તો ખૂબ જ આનંદથી ઉપાડી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે કોરોનાનો સમય આવ્યો છે ને, એમાં જે માનસિક અસર થઈ છે, એમાંથી મુક્ત થવા માટે આવા ઉત્સવો આપણી પરંપરામાં છે, એનો લાભ લઈએ। દ્વારકામાં આજે મોટી પૂનમ। દ્વારકાના ગોમતી ઘાટ પર ઉમટ્યા ભાવિકો। બ્રાહ્મણોએ પવિત્ર ગોમતી ઘાટ પર સ્નાન કર્યું। બપોરના એક સાથે ગુગલી જ્ઞાતિ બ્રાહ્મણો સમૂહમાં જનોઈ બદલાવશે। સુરત શહેરના કેટલાક વિસ્તારમાં જન આશીર્વાદ રેલી વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે। શહેરના કેટલાક વિસ્તારમાં બેનર લગાડવામાં આવ્યા છે, આશીર્વાદ લેવાવાળાની યાત્રા નીકળે તો આપવાવાળાની કેમ નહીં। અલગ અલગ વિસ્તારોના મહોલ્લામાં બેનર્સ લગાડવામાં આવ્યા। આ બાબતની જાણ પોલીસને થતાં તાત્કાલિક બેનર્સને ઉતારી લેવાયા। નવસારી બજાર વિસ્તારમાં પણ બેનર્સ લાગ્યા હોવાની વાત સામે આવી છે। સુરતના ડિંડોલીમાં કોર્પોરેટરના પતિનો હંગામો। પાલિકાના દબાણ ખાતાની કામગીરીમાં રૂકાવટ કરવામાં આવ્યું। દબાણ ખાતાના અધિકારીઓને ધક્કે ચઢાવ્યા। ડિંડોલી ખરવાસા રોડ પર ભરાતા બજારમાં દબાણ થતા પાલિકાએ કાર્યવાહી કરી હતી, જેમાં વોર્ડ નંબર 27ના ભાજપના મહિલા કોર્પોરેટર શશી ત્રિપાઠીના પતિએ હોબાળો મચાવ્યો। પાલિકાના દબાણ ખાતાની કાર્યવાહીમાં રોડા નાખ્યા। પાલિકાના વાહન આગળ અન્ય વાહનોના ઢગલા ઉભા કરી કામગીરીમાં રૂકાવટ ઉભી કરી। ભારે ઘર્ષણ અને હોબાળા બાદ આખરે પોલીસ આવી પહોંચી। પોલીસના આવ્યા બાદ આ મામલો થાળે પડ્યો। સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે રેડિયો જોકી સંસ્કૃતમાં વાતચીત કરશે, આદિવાસી યુવક યુવતીઓ આપશે જાણકારી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેડિયો યુનિટી 90 FM શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી યુવકો જ રેડિયો જોકી તરીકેનું કામ કરી રહ્યા છે અને તેઓ સંસ્કૃતમાં વાતચીત કરશે। રેડિયો યુનિટી 90 FM સર્વેભ્ય સ્વાગતમ કરોમી। આરોગ્ય વને એવમ કેવડિયા નગરે બહુ ભિન્ન ભિન્ન આકર્ષણ બિંદુ સંતિ
આરોગ્યવન, એકતા ઉદ્યાનમ, એકતા મૂર્તિ એવમ જંગલ સફારી અપિ સંતે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન થયું. પીએમ મોદીએ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ લખનૌ પહોંચીને કલ્યાણસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા, સાથે જ રાજકારણમાં તેમના યોગદાનને યાદ કર્યું. કલ્યાણસિંહની 48 દિવસથી સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા. કલ્યાણસિંહની અંતિમ ઈચ્છા મુજબ તેમનો પાર્થિવ દેહ બીજેપીના ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો. एक सामर्थ्यवान नेता खोया है. हम उनके भरपाई के लिए उनके आदर्शों, उनको संकल्पों को लेकर के अधिकतम पुरुषार्थ करें और उनके सपनों को पूरा करने में कोई कमी न रखें. मैं भगवान प्रभु श्री राम को उनके चरणों में प्रार्थना करता हूं कि प्रभु राम कल्याण सिंह जी को अपने चरणों में स्थान दे और प्रभु राम उनके परिवार को इस दुख की घड़ी में इस दुख को सहन करने की शक्ति दे. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પણ ભૂતપૂર્વ ગવર્નર આદરણીય કલ્યાણસિંહજીનું ગઈકાલે નિધન થયું છે. સમગ્ર ગુજરાતની જનતા વતી એમને શોકાંજલિ અર્પું છું. ભગવાન એમના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે. આગળ જોઈશું અન્ય સમાચારો. હાલ રોકાય છે એક વિરામ માટે. વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. Thank you.
વેલકમ બેક. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરાઈ. મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતસિંહને રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરી. સાથે જ ભરતસિંહે જણાવ્યું હતું કે આજના દિવસે ભાઈ પોતાની બહેન સાથે વચનબદ્ધ થાય છે કે તે પોતાની બહેનનું રક્ષણ કરશે. આ ઉપરાંત મહિલા કોંગ્રેસના બહેનોએ આવનાર દિવસોમાં સારા શાસન માટેનું વચન લીધું હતું. આવનારા સમયમાં ગુજરાતમાં એક સુશાસન આવે અને મહિલાઓ યુવાનો અને સૌને માટે એક સોનેરી સમય ફરી પાછો જે પ્રકારે કોંગ્રેસના યુગમાં હતો એવો નવસર્જનનો દિવસ આવે એવી એમની શુભકામનાઓ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી, જેમાં વિવિધ સમાજોની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી. ભાઈ બહેનના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. આ સાથે સીએમ રૂપાણીએ રાજ્યની તમામ જનતાને રક્ષાબંધનની શુભકામના પાઠવી. આજે ગુજરાતભરમાંથી બધી ચૂંટાયેલી બહેનો, પાર્ટીની મહિલા મોરચાના હોદ્દેદાર કાર્યકર્તા બહેનો અલગ અલગ જિલ્લાઓમાંથી આવીને મને રાખડીઓ બાંધી છે અને મને આશીર્વાદ આપ્યા છે કે ગુજરાતની ખૂબ સેવા થાય. હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને આ બહેનોના આશીર્વાદ આવનારા દિવસોમાં વધુ સારા કામ કરવા માટે મને ચોક્કસ શક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી. મોદી કેબિનેટમાં સ્થાન મળ્યા બાદ કેન્દ્રીય મંત્રીની આ પહેલી રક્ષાબંધન છે. દર્શના જરદોશે પોતાના ભાઈ અને બહેનોની સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવ્યો હતો. સુરતમાં સીઆર પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી. પાટીલે પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી. પરિવારજનો દ્વારા કરાઈ રક્ષાબંધનની ઉજવણી. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના બહેને તેમને રાખડી બાંધી. રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે રક્ષાબંધનની ઉજવણી કરી. સંગીતા પાટીલે પોતાના ભાઈને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. આ સાથે જ ધારાસભ્યએ ગુજરાતની બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી.